અમીરગઢના સરોત્રા નજીક અજાણ્યા ચાર શખ્સોએ બાઇક સવારને ચાકુ બતાવી બાઇક સહિત બે મોબાઈલ તેમજ 6000ની રોકડ રકમ લૂંટ કરીને ફરાર થતા અમીરગઢ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. અમીરગઢના સરોત્રા નજીક પરમ દિવસે રાત્રે 10 વાગ્યા આસપાસના સમયે હરેશ રામાભાઈ સાંગિયા નામનો યુવક પોતાના મોટરસાઇકલ પર અમીરગઢથી પોતાના ઘરે ગાટા ગામે જઈ રહ્યા હતા. તે સમયે 4 જેટલા મોં પર માસ્ક બાંધી આવેલા અજાણ્યા ઈસમોએ મોટરસાઇકલને રોકાવી છરી બતાવી બાઇકની ચાવી નીકાળી લીધી હતી અને મોટરસાઇકલથી નીચે પટકી છરી બતાવી તેની પાસે રહેલા બે મોબાઈલ અને પાકીટની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ હરેશભાઈ સાંગિયાએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગેની તપાસ અમીરગઢ પોલીસ મથકના PSI HN પટેલ ચલાવી રહ્યા છે. ચારથી પાંચ વ્યક્તિ આવીને સીધા બંને ઉપર હુમલો કર્યો અને શરૂ પડે કે બાઇકની ચાવી લાય. પછી જેવા બાઇકની અમારે બંનેને પકડીને નીચે ખાડા જેવા ત્યાં નાખી દીધા. ત્યાંથી નાખીને પછી બંને પાકીટ મોબાઈલ સહિત બાઇક લઈને બાકી કઈ જગ્યાએ? આપણે ધનપુરા નાળો છે ને ત્યાં. શું નામ તારું? સાગી હર્ષકુમાર. અતિ ઉલ્લેખનીય છે કે એક સમય લોકોના મોઢા પર રૂમાલ બાંધેલા હોય ત્યારે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી, તો બીજી બાજુ કોરોનાએ એકબીજા ચહેરા ઓળખવાનું બંધ કરાવી દીધું છે અને કોરોનાની આડમાં મોં પર માસ્ક બાંધી ગુનેગારો આવી ઘટનાઓ અંજામ આપી રહ્યા છે. પરંતુ ફરિયાદીના જણાવ્યા પ્રમાણે લૂંટ કરેલા આવેલા આ ચાર શખ્સો આદિવાસી ગુજરાતી ભાષા બોલતા હતા.